વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 નામના મૂર્ત તો ભાગ 2 પ્રકરણ નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો જેની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 15 સુધીની વાત કરી હતી 16 નંબરના પ્રશ્નમાં જો નિજ આપેલ કંકુબા જીવાભાઈ પરિવાર આદર્શ વિદ્યાલયના તારીખ 31/3/2015 ના રોજ કાજા સરવૈયા અને વધારાની માહિતી પરથી ઉપજ ખર્ચ ખાતો અને પાકો સર્વેયો તૈયાર કરો કાજુ સર્વેયો તમને આપેલો મકાન ફર્નિચર પ્રયોગશાળા 12% રોકાણો પુસ્તકાલય પગાર સ્ટેશનરી ખર્ચ વાર્ષિક રમતોત્સવ ખર્ચ રોકડ શિલ્લક બેંક શિલ્લક જમા બાકીમાં મૂડી ભંડોળ દાન સ્ટેશનરીના લેણદારો ટ્યુશન ફી દાખલ ફી હોલનું ભાડું પર જોડાણ આવક સરકારી ગ્રાન્ટ અને જૂના ફર્નિચરનો વેચાણ 1/10/2014 બંને બાજુનો ટોટલ 2,20,000 વધારાની માહિતી હવાલા નંબર 1 દાખલ ફીના 50% મૂડીકૃત કરવાની તો દાખલ ફી 750 આપેલા એના અડધા એટલે કરો માઇનસ 375 મૂડીકૃત ટ્યુશન ફી 1500 મળવાની બાકી ટ્યુશન ફી દાખલ ફીની ઉપર જાય પીસ ત્યાં વત્તા કરો 1500 મળવાની બાકી ફી બીજી અસર મિલકત લેણા લવાજમની જેમ ટ્યુશન ફી પગાર 6000 ચૂકવવાનો બાકી ખર્ચ બાજુ પગાર આપેલો સુધાર બાજુ ત્યાં પ્લસ કરો 6000 ચૂકવવાનો બાકી પગાર અને સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા વેજલ ફર્નિચરની ચોકડી કિંમત 2500 રૂપિયા આપેલી તો 2500 ના આપણે 70% કીધા 10 તો 250 થાય પણ 6 મહિનાના 125 તો એ વેજલ ફર્નિચર તો મિલકત લેણા બાજુથી 2500 જ બાદ કરશું પરંતુ એમાંથી 125 રૂપિયા ઘસારો એટલે 2375 એ 1750માં વેચી દીધો એટલે 625 રૂપિયા ફર્નિચર વેચાણની ખોટ લખો અને 125 વેચેલ ફર્નિચરનો ઘસારો અને ફર્નિચર આપેલું ખર્ચ બાજુ ત્યાંથી માઇનસ કરો 2500 વેચાણ હવે ફર્નિચર બાકી વિધુ 29,000માંથી 2500નું વેચાણ કરેલું એટલે 26,500 એના 10% એટલે 26,500 ફર્નિચરમાંથી માઇનસ કરો ઘસારો પુસ્તકાલય પર 10% તો પુસ્તકાલય આપીશ તમને 25,000ની એના માઇનસ કરો 10% 2500 ઘસારો પ્રયોગશાળા પર 20% તો પ્રયોગશાળા 25,000ની આપીશ એના 20% એટલે માઇનસ કરો 5,000 ઘસારો અને મકાન પર 5% ઘસારો ગણવાનો તો મકાન તમને આપ્યું 62,500 એના 5% લેખે અડધા 10% લેખે 62,500 5% લેખે 31,25 મકાનમાંથી માઇનસ કરો ઘસારો અને સેકન્ડ એન્ટ્રી ખર્ચ બાજુ હવે 12%ના રોકાણ આપ્યા 25,000ના 12% ગણીએ તો 25×12=300 આખા વર્ષનો 3,000 થાય રોકાણનું વ્યાજ એમાંથી 31/3/15ના રોજ રોકાણ કરેલા તો રોકાણો પર કોઈ મળવાનું બાકી વ્યાજ નથી કારણ કે વર્ષના છેલ્લા દિવસે જ રોકાણ કરેલા ચાલો હવે કોઈ એન્ટ્રી નથી તો સૌથી પહેલા મકાન આપેલું તો મિલકત લેણા બાજુ મકાન અંદર 62,500 માઇનસ કસારો 5% લેખે 31/25 બાદ કરતા 5, 7, 4 માંથી 3 એક જાય તો 3, 10 ને 62 માંથી એટલે 59 375 અને એ ઘસારાની સેકન્ડ એન્ટ્રી ખર્ચ બાજુ મકાનનો ઘસારો 31/25 ચાલો ફર્નિચર આપેલો તો મિલકત લેણા બાજુ ફર્નિચર અંદર 29,000 માઇનસ વેચાણ 2500 બાદ કરો એટલે અંદર 26,500 માઇનસ ઘસારો 26,500
એટલે 0 5 4 ને 14 માંથી 6 જાય તો 8 5 માંથી 2 જાય તો 3 અને 2 23,850 અને ફર્નિચરનો ઘસારો ખર્ચ બાજુ ફર્નિચરનો ઘસારો 26,50 હજી લખો વેજિલ ફર્નિચરનો ઘસારો 125 અને હજી લખો વેજિલ ફર્નિચરની ખોટ નુકસાન 625 ચાલો પ્રયોગશાળા ખર્ચ બાજુ દર્શાવો કુલ મિલકત દેણા બાજુ પ્રયોગશાળા અંદર 25,000 માઈનસ 20% ઘસારો 5,000 માઈનસ કરો 20,000 બહાર 12% ના રોકાણો સીધા બહાર 25,000 વર્ષની છેલ્લી તારીખ એટલે વ્યાજ ગણાશે નહીં પુસ્તકાલય 25,000 અંદર માઇનસ ઘસારો 2,522,500 બહાર રોકડ શિલ્લક બેંક શિલ્લક બંને મિલકત મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક 500 રૂપિયા અને બેંક શિલ્લક 3,500 ચાલો વેગ ઘસારો પ્રયોગશાળાનો ઘસારો પાંચ હજાર બહાર પુસ્તકાલયનો ઘસારો 2,500 ચાલો બે પગાર આપેલો તો ખર્ચ બાજુ અંદર 40,000 વત્તા ચૂકવાનો બાકી પગાર 6,000 એટલે 46,000 બહાર એની સેકન્ડ એન્ટ્રી આપી પણ એની પહેલા સ્ટેશનરી ખર્ચ ખર્ચ બાજુ સીધો બહાર 5,600 વાર્ષિક રમતોત્સવ ખર્ચ 3,000 ત્યારબાદ રોકડ શિલ્લક ને બધું આવી ગયું ચૂકવવાનો બાકી પગાર અહીંયા મૂડી ભંડોળ લખી દઈએ 1,15,000 વત્તા દાન 30,000 બે ત્રણ લીટી છોડી દો ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર 6,000 બહાર ચાલો બે સ્ટેશનરીના લેણદારો મૂડી દેવા બાજુ સ્ટેશનરીના લેણદારો સીધા બહાર 1,000 ટ્યુશન ફી ઉપજ બાજુ ટ્યુશન ફી અંદર 62,500 વત્તા મળવાની બાકી ફી 1,500 કુલ 64,000 બહાર અને મળવાની બાકી ટ્યુશન ફી મિલકત લેણા મળવાની બાકી ટ્યુશન ફી 1,500 બહાર ત્યારબાદ દાખલ ફી મૂડી મિલકત ઉપજ બાજુ અંદર 750 માઇનસ 50% મૂડીકૃત 375 બાદ કરો 375 બહાર અને મૂડીકૃત પ્રવેશ ફી ભંડોળમાં ઉમેરીએ મૂડીકૃત દાખલ ફી 375
હોલનો ભાડું ઉપજ કહેવાય ઉપજ બાજુ હોલનો ભાડું 1250 પરચુરણ આવક ઉપજ બાજુ પરચુરણ આવક સિદ્ધિ બહાર 250 સરકારી ગ્રાન્ટ ઉપજ બાજુ એટલે સબસિડી 7500 અને જૂના ફર્નિચર વેચાણની વાત થઈ ગઈ સવાલા જોઈ લઈએ દાખલ ફી 50% મૂડીકૃત કરવાની દાખલ ફીમાંથી બાદ કિરાસ અને મૂડી ભંડોળમાં ઉમેરાશ ટ્યુશન ફી 1500 મળવાની બાકી સર્વિજીયસર મિલકત લેણા પગારના 6000 જુગાના બાકી સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા વેજર ફર્નિચરની ચોવડે કિંમત 2500 ફર્નિચરમાંથી બાદ કિરા ભાઈ 2500ના 10% લેખે આખા વર્ષનો 250 પણ 6 મહિને વેચી દીધો એટલે 6 મહિનાનો 125 ઘસારો એટલે 2500માંથી 125 બાદ કરીએ એટલે 2375 એમાંથી ઉપજ કિંમત બાદ કરીએ 17000 એટલે વેચેલ ફર્નિચરની ખોટ 625 નુકસાન ઘસારો 125 અને બાકી વધેલ ફર્નિચરનો ઘસારો 26000 પુસ્તકાલય પર 10% ઘસારો એક અસર ખર્ચ બાજુ અને મિલકતના બાજુ પુસ્તકાલયમાંથી બાદ પ્રયોગશાળામાંથી 20% લેખે ઘસારો બાદ કર્યો 5000 બીજી અસર ખર્ચ બાજુ મકાન પર 5% લેખે 3150 ઘસારો બાદ કર્યો બીજી અસર ખર્ચ બાજુ ચલો હવે કોઈ એન્ટ્રી નથી કરીએ ઉપજનો ટોટલ ચાલો જમાનો ટોટલ 73375 64 ને 1 65 65 ને 7 72 ને 71 375 જમાનો ટોટલ 73 375 65 ને 72 ને 71 375 એ ખર્ચ બાજુ મૂકીએ 73 375 એમાંથી ખર્ચનો ટોટલ કરીએ તો 5 ને 5 10 ને 5 15 ને 5 વધી 1 3 ને 8 ને 2 9 10 12 12 ના 2 1 2 ને 8 ને 1 9 ને 6 15 ને 5 20 ને 5 25 ને 5 વધી પેલી 2 ને 3 5 ને 2 7 ને 5 12 ને 14 ને 6 20 ને 26 ને 3 29 ના 9 વધી પેલી 2 ને 4 ને 2 6 69 525 ઉધારનો ટોટલ 73375 માંથી બાદ કરીએ એટલે 0 7 માંથી 2 જાય તો 5 10 ને 3 13 માંથી 5 જાય તો 8 2 એટલે 72 માંથી 69 જાય એટલે 3 એટલે 38 50 અહીંયા 3850 ખર્ચ કરતા ઉપજ નો વધારો પ્રશ્નાર્થ ખર્ચ કરતા ઉપજનો વધારો જે મૂડી ભંડોળમાં ઉમેરીએ ઉપજનો વધારો 38 50 ચાલો મૂડી ભંડોળનો ટોટલ કરીએ તો 5 7 ને 5 12 ના 2 વધી પેલી 1 4 ને 8 12 ના 2 વધી 1 5 ને 1 6 6 ને 3 9 4 એક એક 49 925 એક 49 225 સોરી હવે 50 ને 55 ને 56 225
मुरी देवानो टोटल 156225 तो मिलकर देने वाले में कुल टोटल 156225 टेली करिए 5 7 5 92 वधी पड़ी 1 4 8 12 92 5 70 70 5 22 5 27 5 32 5 32 वधी पड़ी 3 9 3 12 12 3 15 15 ને 5 20 ને 2 22 ને 3 25 ને 26 ના 6 વધી પડી 2 5 ને 7 7 ને 9 10 11 12 13 14 15 ના 15 એટલે 156225 પાટા સર્વેયાનો સરવાળો ચાલો અહીંયા મિત્રો આપણો પ્રશ્ન નંબર 16 પૂર્ણ થાય પ્રશ્ન નંબર 17 થી નવા વિડિયો ની અંદર મળશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ